ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 6.3 ચોથો દાખલો. આકૃતિમાં જો રેખાઓ પી ક્યુ અને આર એસ બિંદુ ટી એ પ્રકારે છેદે છે કે ખૂણો પી આર ટી 40 પી આર ટી 40 આર પી ટી 95 અને ટી એસ ક્યુ 75 આ 75 છે તો કયા ખૂણાનું માપ શોધવાનું છે? એસ ક્યુ ટી એસ ક્યુ ટી આ ખૂણાનું માપ શોધવાનું. અહીંયા આગળ બે ત્રિકોણ બને છે સામસામેના. એક ત્રિકોણ પી આર ટી. હવે આ ત્રિકોણના બે ખૂણાના માપ છે, ત્રીજા ખૂણાનું માપ મળી શકે. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો પહેલા આ ખૂણો મેળવ્યો, નિશાની કરી તે. તો એમાં લખવાનું ત્રિકોણ પી આર ટીમાં પી આર ટીમાં ખૂણો પી પ્લસ ખૂણો આર, ખૂણો આર પ્લસ, અહીંયા આગળ આખું નામ લખવાની જરૂર નહીં, પી અને આર ટી આખું લખીએ, પ્લસ ખૂણો પી ટી આર બરાબર 180. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. પીનું માપ 95 આપેલું છે, આરનું માપ 40 છે, તો ખૂણો પી ટી આર 180. સરવાળો, આ બંનેનો સરવાળો કરીએ પાંચ 13 135 તો હવે 135 બાદ કરીએ તો ખૂણો પી ટી આર બરાબર 180 માઇનસ 135. તો ખૂણો પી ટી આર બરાબર 180માંથી 35 બાદ કરીએ 45. પીટીઆર 45. હવે આ બે ખૂણાઓ એકબીજાની સામસામેના ખૂણાઓ છે, એટલે કઈ જોડના ખૂણાઓ બને અભિકોણ? તો ખૂણો પી ટી આર બરાબર ખૂણો એસ ટી ક્યુ, શા માટે અભિકોણ? અને અભિકોણો હંમેશા સમાન જ હોય, સરખા હોય. બે રેખાઓ છેદે તો બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓ અભિકોણો કહેવાય. આ પણ અભિકોણો થાય, એટલે અને અભિકોણો હંમેશા સમાન જ હોય. માટે પીટીઆર તો 45 આપેલું છે, ગણતરી કરેલી, તો 45 બરાબર ખૂણો એસ ટી ક્યુ, એટલે આ પણ 45 થયો. હવે એસ ટી ક્યુમાં ત્રિકોણ એસ ટી ક્યુમાં
ખૂણો એસ પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો એસટી ક્યુ બરાબર 180 એસ 75 ક્યુ નથી આપેલું એસટી ક્યુ 45 પહેલા સરવાળો કરીએ 75 એટલે 5 વત્તા 5 શૂન્ય 120 તો ખૂણો ક્યુ ડાયરેક્ટ લખીએ બાદબાકી કરીને 60 અંશ ક્યુ એટલે કે કયો ખૂણો એસક્યુટી કે એસક્યુટી તો આમ એસક્યુટીનું માપ મળી શકે 60 ત્રિકોણના ત્રણેય ઉપરથી પછી અભિકોણો અને ત્રણેયનો સરવાળો 180 ઉપરથી હવે છેલ્લો અને પાંચમો દાખલો જોઈએ આકૃતિમાં પિક્યુલમ પીએસ એટલે આ 90 અંશ થયો આવી નિશાની કાટખૂણાની નિશાની હોય એવી નિશાની કાટખૂણા એટલે આ 90 અંશ પીક્યુ સમાંતર એસઆર એટલે ક્યુ બિંદુ આગળ બે યુગ્મ કોણો બને એસક્યુઆર 28 આ બાજુનો ખૂણો 28 આખો ખૂણો ગણવો હોય તો એક્સ પ્લસ 28 થાય આખો ખૂણો એક્સ પ્લસ 28 થાય QRT 65 જે આ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય એક્સ અને વાયના માપ શોધવાના છે તો સૌથી પહેલા PQ સમાંતર એસઆર એની છેદિકા લઈએ QR PQ સમાંતર એસઆર છેદિકા QR છે પહેલા QR લઈએ તો યુગ્મ કોણો અંતયુગ્મ કોણને જોડ કઈ બનવાની પી ક્યુ આર ઇક્વલ ટુ QRT કારણ અંતયુગ્મ કોણ કઈ રીતે બને જોઈએ ફરીવાર ઝેડ બનાવવાનો આ છેદિકા ઉપર ચાલીને હવે આ એટલે કે ક્યુ બિંદુ આગળ જે બને છે એ કયો ખૂણો આખો ખૂણો અને આ PQR તો માટે PQR હવે PQR જે બને છે PQR એટલે એક્સ પ્લસ 28 બરાબર 65 આખો ખૂણો એક્સ પ્લસ 28 માટે એક્સ બરાબર 65 માઇનસ 28 બાદબાકી 37
એક ખૂણાનું માપ મળી ગયું એક્સની કિંમત. હવે પેટી લંપી એસ ઊંધોટી એટલે લંબ વંચાય પી ક્યુ લંપી એસ માટે ખૂણો એસ પી ક્યુ બરાબર 90° થાય, કાટખૂણો થાય. હવે આ 90° પી ક્યુ એસ એક્સ આપણને મળે છે 37°. આ 37°. હવે ત્રિકોણ પી એસ ક્યુમાં, ત્રિકોણ પી એસ ક્યુમાં ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180, એટલે પી ખૂણો પી એ ખાલી લખીએ, પી બિંદુ આગળ એક જ ખૂણો છે, પી પ્લસ પી એસ ક્યુ પ્લસ પી ક્યુ એસ એસ પી ક્યુ પ્લસ પી ક્યુ એસ બરાબર 180°. ખૂણો પી 90 આપેલો છે, પી એસ ક્યુ પી એસ ક્યુ વાય છે, પી ક્યુ એસ પી ક્યુ એસ એક્સ 37° મળે છે. નેવું વત્તા 37 127. વાય બરાબર 180 માઇનસ 127. બાદબાકી કરીએ 180 માઇનસ 27, 30 બાદ કરીએ તો 50 ને બીજા 3 53. આ રીતે વાયનું માપ મળે. ફરી વખત પી ક્યુ લંપી એસ છે એટલે એસ પી ક્યુ 90 થાય. ત્રિકોણ પી એસ ક્યુમાં આ બાજુના ત્રિકોણમાં ત્રણ ખૂણાનો સરવાળો 180 એક આપેલું છે, એક્સનું માપ મળેલું છે 37, એટલે વાય મળી શકે. ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 પી પ્લસ પી એસ ક્યુ જે વાય ખૂણો પી ક્યુ એસ 37 180 પીનું માપ 90 તો 90 પ્લસ વાય પ્લસ 37 180 137 સરવાળો. 90 પ્લસ 37 127 127 પ્લસ વાય 180 127 બાદ કર્યા એટલે વાય મળે. હવે આ પ્રકરણના અંતે વિકલ્પવાળા પ્રશ્નો તમને આપું છું, એના જવાબો પણ છે. એ તમે બહુ વિકલ્પ છે MCQ, એ તમે ગણી શકો છો. બહુ વિકલ્પ પ્રકારના MCQ
એ તમે ગણી શકો. એના જવાબો પણ આપેલા છે. તો બહુવિકલ્પ પ્રકારના MCQ એના જવાબો પણ આપેલા છે. આ પ્રશ્નના ઉત્તરો તમે તમારી નોટબુકમાં લખી શકો છો. જવાબો પણ આપેલા છે. પહેલો પ્રશ્ન સમજવા પ્રયત્ન કરીએ. 40° ખૂણાના કોટિકોણનું માપ. કોટિકોણ એટલે 90°માંથી બાદ કરવાનું, એટલે 90 - 40 50. બીજું, 70° માપના ખૂણાના પૂરક કોણનું માપ. પૂરક કોણ હોય તો 180 આપેલો ખૂણો બાદ કરવાનો, 180માંથી બાદ થાય. 180 - 70 જે ખૂણાનું માપ આપેલું હોય એના પૂરક કોણનું કીધું હોય તો 180માંથી બાદ થાય. અને કોટિકોણ હોય તો 90°માંથી બાદ થાય. હવે ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડ એટલે બેનો સરવાળો 180, એમાં એકનું માપ 30 હોય તો ABDનું માપ 150 થાય. બેનો સરવાળો આપેલો છે એટલે. હવે ખૂણો P અને Q ચોથામાં પૂરક કોણો છે એટલે સરવાળો 180, એમાં તમારે ગણતરી કરવી પડશે. એટલે કે P અને Q એનો સરવાળો 180, એટલે કે 2x - 5 + 3x + 10 બરાબર 180. તો 2x + 3x એટલે 5x + 5 180. તો 5x બરાબર 175. એ રીતે x નું માપ મળી શકે. અને x નું માપ મળી ગયા પછી ખૂણા Q નું માપ મળે. આ રીતે ગણી શકાય. તો આ વિકલ્પવાળા પ્રશ્નો આપેલા છે એ તમે નોટબુકમાં જાતે ગણી શકો છો. પ્રશ્નો સહેલા છે, અઘરા નથી. જવાબો પણ આપેલા છે એટલે જવાબ પણ ચેક થઈ શકે. જે દાખલાઓ છે એના જવાબો પણ ચેક થઈ શકે. દસે દસ વિકલ્પવાળા પ્રશ્ન છે એના જવાબો તમે ગણતરી કરવાથી કયો આવે છે સાચો કે ખોટો ચેક કરી શકો છો. આ રીતે 10 MCQ પ્રશ્નો છે એ નોટબુકમાં તમારે ગણવાના. જરૂર લાગે તો આકૃતિ પણ દોરી અને ગણવાથી સાચો જવાબ મળી શકે.